વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની રાજકીય પક્ષના કાર્યક્રમમાં હાજરીથી વિવાદ સર્જાયો. ભાજપાના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. વિધાનસભામાં આપને જણાવી દીધું કે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભાજપાની સંકલ્પ યાત્રામાં હાજર રહ્યા. ભાજપાના નેતાઓ સાથે તેઓ સ્ટેજ ઉપર પણ જોવા મળ્યા. વિધાનસભા અધ્યક્ષ વિવાદ સર્જાતા રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રવચન આપવાનું પણ ટાળ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિવાદ હોવાનો ઇન્કાર અહીં કર્યો છે. મહત્વની વાત છે કે વિવાદ સર્જાતા રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રવચન આપવાનું ટાળ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ આપને જણાવી દીધું કે રાજેન્દ્ર ત્રિવેદી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હાજર રહેતા વિવાદ સર્જાયો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી જે ગુજરાત વિધાનસભા શ્રીના અધ્યક્ષ છે, એમણે કોઈ પ્રવચન કર્યું નથી. આ યાત્રાને તેઓના વરદ હસ્તે પ્રસ્થાન કરાવીએ છીએ, એટલે જેટલું શક્ય હોય એટલું બધું જ અમે વૈધાનિક રીતે મર્યાદામાં રહીને કામ કરીએ છીએ, અને એ જ પ્રમાણે રાજેન્દ્રભાઈ ત્રિવેદી યાત્રાને પ્રસ્થાન કરાવવા આવ્યા છે એમાં કંઈ અચૂકતું નથી. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી. કિંજલ, આમ તો એ રીતે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ વિવાદ નથી, પરંતુ વિવાદ તેમ છતાં સામે આવ્યો છે, શું છે ડિટેલ? સંવિધાનની જો વાત કરવામાં આવે તો જ્યારે પણ કોઈ પણ નેતાની વરણી સ્પીકર તરીકે થતી હોય છે ત્યારે સ્પીકર એ કોઈ પણ પક્ષના હોતા નથી અને એક ન્યુટ્રલ વ્યક્તિત્વ તરીકે તેમને જોવામાં આવતા હોય છે. અને જો વિધાનસભાના મેન્યુઅલની પણ વાત કરવામાં આવે તો સ્પીકર કોઈ પણ પક્ષના કે રાજકીય કાર્યક્રમમાં બીજી રીતે હાજરી આપી શકતા નથી. જો વાત કરવામાં આવે આજના કાર્યક્રમની તો જે આ જે 100મી જન્મજયંતિ નિમિત્તે જે કાર્યક્રમ છે તે ભાજપને એવું કહેવું છે, ભાજપને એવો બચાવ છે કે આ પાર્ટીના સિમ્બોલ પર કરાયેલો કાર્યક્રમ નથી. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહ તેમની લોકસભાનો આ કાર્યક્રમ છે, ભાજપ દ્વારા કરાયેલો આ કાર્યક્રમ છે, પાર્ટી તો પાર્ટીનો સિમ્બોલ પર ન કરાયેલો કાર્યક્રમ એ કહેવું જ અસાને છે. માત્ર જો ખેતમાં પહેર્યો હોય તો આ કાર્યક્રમમાં પાર્ટીનો નથી તેવું પણ કહેવું અસાને છે. એટલે ક્યાંક ને ક્યાંક ચૂક થઈ ગઈ છે અને આ ચૂકની જે હાજરી છે તમામ લોકોએ લીધી, તેના જ કારણે તેને જે કહી શકાય કે જે પ્રસ્થાન કરાયા બાદ તરત પોતે પણ સ્પીકર અહીંથી નીકળી ચૂક્યા હતા. કોઈ પણ સ્પીકરનું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્યક્રમમાં જવું એ સાહજિક છે, પરંતુ જ્યારે એક પ્રોટોકોલ હોય છે પ્રોટોકોલ પ્રમાણે કોઈ પણ રાજકીય પક્ષના કાર્યક્રમમાં તે હાજરી ન આપી શકે તેના કારણે તે અહીંયા જે રીતે એમને હાજરી આપી છે તેના લીધે વિવાદ સર્જાયો છે. બિલકુલ, આભાર કિંજલ સમગ્ર મામલે જાણ.